कहाँ से? दिल्ली से। बोलो बताओ इसको, यस कहाँ से? दिल्ली से। दिल्ली से हर बार दिल्ली जाता हूँ हेयर कटिंग के लिए, इस बार इधर बुला लिया। इधर आया तू? बाबू किधर आया तू? तू कहीं आया जवान के पास? मैं दिल्ली जाऊँ। हाँ मैं दिल्ली जाऊँ। मैं दिल्ली जाऊँ तू? अरे हमारा बेब ना चे हीरल ने हीरल। हीरल ने हमारे गैंग में दिल्ली। हमारे गैंग आखिर दिल्ली जाई छे। એટલે આપણે દિલ્હીથી બોલાવી દીધું? હા પછી દિલ્હીથી અમારે બહુ અઘરું પડતું હતું, પાછા આવી વડું બોલાવી લીધા। અમૂલ ભાઈ ને સેક્સી કરી આલ્યા છે દર વખતે આવું છું ભાઈ તો અમારા પેલા શું જાય છે નહીમ ભાઈ નહીમ ભાઈ હોય છે કાર્યક્રમ પણ આ વખતે આ ભાઈ બહુ જબરદસ્ત કટિંગ કરાવી છે સાજીશ ભાઈ બહુ સાજીશ ભાઈ બહુ મજા આવી મને લાગતો નહીમ ભાઈ જેવું કટિંગ કરી કરી શકે એમ એક નંબર આવું નહીમ ભાઈ કરતા પણ વધારે છે નહીમ કરતા પણ ડબલ મસ્ત છે બતાવ્યા ભાઈ ને કામકાજ બાકી જ વેલી છે કેવું બાબુ કમ્પ્લીટ લાગે છે જો આપણે સેફ બે બુક કે લાગે છે હવે અમે નીકળીએ છીએ ઘર જવા જવા આ સર અસ્ત્રો જાઓ ચચરે મને બધું સમીર બાબુ વોલ્યુમ ડાઉન કરતા હતા યુટ્યુબ પર કોપીરાઇટ નો ઓપ્શન આપી દે છે અને અગર નોર્મલ આપણે સિસ્ટમમાં સોંગ વાગતું હોય તો પણ યુટ્યુબમાં કોપીરાઇટ આવી જાય છે એટલે લાસ્ટ બ્લોગમાં બધા તમે જોયું હશે એન્ડિંગમાં કંઈક કંઈક સોંગ વાગે છે ગુજરાતી સોંગ એમાં પણ કોપીરાઇટ આપી દીધું કે સોંગ તમે કીધું સિસ્ટમમાં સોંગ વગાડે મેં થોડું એ કર્યું છે સિસ્ટમમાં સોંગ વાગતું હતું તો મેં વિડીયો પાય મતલબ એ પાર્ટ વિડીયોમાં હતો સોંગ વાગે છે તો એ કોપીરાઇટ આવી ગયું એટલે હા એટલે જ્યારે આપણે શૂટ કરતા હોય તે ટાઈમ દરેક વ્યક્તિઓએ રેગ્યુલર આ રીતે માસ્ક પહેરતા રહેજો અને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરતા રહેજો આ સમજાવે છે આઈ થિંક આ કોલેજના કોઈ સ્ટુડન્ટ્સ લાગે છે બધા એટલે એવું કહે છે કે વેક્સિનેશન કમ્પલસરી છે બધા જ ડોઝ લઈ લેજો જેના જુદી લીધા ના હોય તે બધા જ મેરેજનો આ રીતે અત્યારે મંડપ થઈ ગયો છે રેડી જો આ મારો એન્ટ્રી ગેટ છે અને એ જો આ એટલે સુધી મોટો મંડપ બંધ થયો છે અહીંથી જો આ રીતે આ રીતે મંડપ થઈ ગયો છે રેડી અમારો આ જગ્યા પર અમારું મેરેજ છે જો જો ગાડી પાર્કિંગ અમારું આ રીતે થયું છે કેમ કે આગળ અત્યારે ભાઈ લગ્નનો પ્રોગ્રામ છે જો આગળ આ રીતે મંડપ થઈ ગયો છે રેડી હવે મળીએ તો આપણે થોડી વાર રહીને ત્યાં સુધી ફ્રેશ વેશ થઈ જાય કમ્પ્લીટ હવે કેમ કે હેર કટિંગ થયા છે એટલે થોડું હવે તમને ખબર હશે કેવી હાલત થઈ જતી હવે હા આ ભાઈ અમારા બધા હેર બેટિંગ હેર નોર્મલ રહે નહોતો નહીં અને હેર કટિંગ કરે તોય નહોતો નહીં પણ મારે તો હા
ચલો તો મળીએ ત્યાં સુધી આપણે, ત્યાં સુધી હું ફ્રેશ બેસ છે ને આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.